વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, ૩-૧૦ ના સામાજિક વિજ્ઞાન ની અંદર પ્રકરણ ૫માં આપણે પુનરાવર્તન તરીકે એનો થોડો અભ્યાસ કરવાનો આ લેક્ચરમાં થાય છે. અત્યાર સુધી આપણે મોટાભાગના પ્રકરણોને થોડા મુદ્દાસર વ્યવસ્થિત અભ્યાસ કર્યા પછી અમુક પ્રકરણો છે એને આપણે વિગતવાર પુનરાવર્તનના રૂપમાં અભ્યાસ કરવા માટે થઈ અને થોડું યાદ રહે અને પરીક્ષામાં સરળતાથી અને સારી રીતે લખી શકાય તે માટે મહત્વના જે પ્રકરણો છે એને વધારે થોડું ધ્યાન આપવા માટે થઈ અને આપણે પુનરાવર્તન અમુક પ્રકરણનું કરી રહ્યા છીએ. તો આ પુનરાવર્તનના ભાગરૂપે આપણે એમ કહીએ કે ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે વારસો, આમ તો વિજ્ઞાન અને ટેકનોલોજી બંને એકબીજાના જોડાયેલા શબ્દો છે એકબીજા સાથે, કે વિજ્ઞાનનો વિકાસ થાય તો નવી ટેકનોલોજી આવે અને ટેકનોલોજીના સંદર્ભમાં વિજ્ઞાન ક્ષેત્રે સંશોધનો થાય. તો અહીંયા પ્રાચીન ભારતની અંદર વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે ભારતે વિશ્વને કેવા પ્રકારની ભેટો આપેલી છે, અથવા આધુનિક વિજ્ઞાનની અંદર જે કંઈ છે એની કરતા પણ કંઈક વિશેષ બાબતો એ પ્રાચીન સમયમાં હતી, અને એના સંદર્ભમાં આપણે આ પ્રકરણની અંદર કેટલીક નાની મોટી બાબતોને ધ્યાનમાં રાખી અને પુનરાવર્તન કરવાનું થાય છે. તો તમારા પ્રકરણના ભાગરૂપે જે સંશોધનો થયા તેમણે વિશ્વના દેશોને નજીક લાવી દીધા છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે જે કઈ સંશોધનો થયા તેને એકબીજાને નજીક લાવી દીધા છે. મતલબ એ છે કે એક સમયે દુનિયાના કોઈ પણ ભાગની અંદર કે ભારતના કોઈ પણ ભાગની અંદર કોઈ ઘટિત ઘટનાઓ ઘટતી હતી તો ઘણા લાંબા સમય પછી આપણને ખ્યાલ આવતો, પરંતુ આજે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે એટલી હદે એટલે એટલો બધો વિકાસ થયો છે કે ઘણી બાબતો આપણે લાય નિહાળી શકીએ છીએ. કોઈ પણ ઘટના ઘટે, કોઈ પણ પરિસ્થિતિ નિર્માણ થાય એનો આગોતરા રૂપે આપણે સાવચેતીના ભાગરૂપે કામ કરી શકીએ છીએ. તો એમ કહેવાય કે આજે દુનિયાને એકબીજાની નજીક લાવી દીધા છે. દેશ દેશ વચ્ચેના આંતર વ્યવહારને સરળ બનાવ્યા છે. વિશ્વના તમામ દેશો વચ્ચે સહયોગ વધ્યો છે. નવો અભિગમ ઉદભવ્યો છે. રાષ્ટ્ર વિશ્વ શાંતિ અને સહઅસ્તિત્વ તરફ અભિમુખ થયા છે. મતલબ એમ કહેવાય કે એકબીજા દેશો વચ્ચેનો સહયોગ વધ્યો છે. સહયોગ વધવાનો મતલબ એ છે કે આપણી કઈ જરૂરિયાત છે એ બીજા દેશમાંથી લાવી, બીજા દેશની કઈ જરૂરિયાતો છે આપણે એને પૂરી પાડવી, અને આમ એકબીજા રાષ્ટ્રો એકબીજાના સહયોગથી આજે વિકાસની ગતિ તરફ આગળ વધી રહ્યા છે. અને બીજી બાજુ વિશ્વની અંદર કાયમી માટે વિશ્વ શાંતિ સ્થપાય અને એકબીજાનો સહઅસ્તિત્વ સહકાર પ્રાપ્ત થાય તે તરફ ખાસ અભિમુખ થયા છે. મતલબ ખાસ પગલાઓ ભરવામાં આવ્યા છે. વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન અને ટેકનોલોજી એટલે વિજ્ઞાનનો વ્યવહારિક ઉપયોગિતા. વિજ્ઞાન એટલે શું? તો કે વ્યવસ્થિત જ્ઞાન પૂરું પાડનાર કોઈ પણ પ્રક્રિયા હોય એને આપણે વિજ્ઞાન કહીએ છીએ. અને ટેકનોલોજીનો મતલબ એવો છે કે વિજ્ઞાનનો વ્યવહારિક ઉપયોગિતા. વિજ્ઞાનનો વ્યવહારિક ઉપયોગ કોને કહેવાય? તો કે જે વસ્તુનું વૈજ્ઞાનિક ક્ષેત્રે સંશોધન થયું છે એનો વ્યવહારમાં શું ઉપયોગ છે. તો આમ વિજ્ઞાન અને ટેકનોલોજી આ બંને એકબીજાના નજીક પર્યાય શબ્દો તરીકે આપણે ઉપયોગ કરવો હોય તો કરી શકાય. મતલબ એ છે કે વિજ્ઞાન દ્વારા નવા નવા સંશોધનો થયા અને એનો આપણે વ્યવહારમાં ઉપયોગ કર્યો એટલે વ્યવહારિક ઉપયોગિતા એવો શબ્દ એની માટે મૂકી શકાય. વિજ્ઞાન અને ટેકનોલોજી બંને શબ્દો ભિન્ન હોવા છતાં જોડાઈ ગયા છે. બંને શબ્દો જોવામાં, સાંભળવામાં, વાંચવામાં આપણને કંઈક જુદા લાગે, પરંતુ એક બાજુ વિજ્ઞાન છે તો બીજી બાજુ ટેકનોલોજી છે, ટેકનોલોજી છે તો વિજ્ઞાન, વિજ્ઞાનના કારણે ટેકનોલોજી છે. એટલે આમ એકબીજા સાથે જોડાયેલા શબ્દો ગણાવી શકાય છે. તો આજે આધુનિક યુગની અંદર અવનવા સંશોધનો થઈ રહ્યા છે, અવનવી બાબતોનું સર્જન થઈ રહ્યું છે,
અને એની પાસે સતત આપણા વૈજ્ઞાનિકો દુનિયાના વૈજ્ઞાનિકો સતત સંશોધન કરી અને લોકોના માનવ જીવનમાં વ્યવહારિક રીતે કઈ રીતે ઉપયોગમાં આવી શકે તે માટે આજે સતત પ્રયત્નશીલ થઈ રહેલા છે અને એના કારણે એમ કહેવાય કે એક સમયનો માનવી એ ગુફાવાસી હતો અને આજે એ ગગનચુંબી ઇમારતોથી માંડીને ઉપગ્રહ ઉપર અને ગ્રહો ઉપર પહોંચવાની તૈયારીઓ પણ કરી રહ્યો છે એટલે આ વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસને આભારી છે પરંતુ મિત્રો અહીંયા આપણે પ્રાચીન સમયની અંદર એટલે કે વર્ષો પહેલા પ્રાચીન સમયની અંદર જ્યારે આટલા બધા આધુનિક યંત્રો નહોતા આટલો બધો વિજ્ઞાનનો વિકાસ થયો નહોતો ત્યારે આપણા ઋષિ મુનિઓ આપણા સંતો અને આપણા સાહિત્યકારો કલા વૈજ્ઞાનિકો ઇતિહાસકારો જે કઈ હતા એને આપણા આપણી સંસ્કૃતિના ઘડતરમાં આ વિજ્ઞાનનો પોતાના શાસ્ત્રો દ્વારા અભૂતપૂર્વ વિકાસ થયો છે એટલે અહીંયા આ પ્રકરણની અંદર આપણે એ જોવાનું છે કે પ્રાચીન સમયની અંદર ભારતે વિજ્ઞાન ક્ષેત્રે કેવો વિકાસ કર્યો હતો એની તુલનામાં આજે વિજ્ઞાન ક્ષેત્રે શું વિકાસ થયો છે આ બે બાબતોને આપણે જયારે ધ્યાનમાં રાખશું ત્યારે એમ થશે કે આધુનિક વિજ્ઞાન યુગની અંદર પણ જે વિજ્ઞાનનો વિકાસ થયો છે એટલો પ્રાચીન સમયમાં પણ એથી કંઈક વિશેષ વિકાસ થયો હશે એના સંદર્ભમાં આપણે પહેલો મુદ્દો છે કે પ્રાચીન ભારતનો વિજ્ઞાન ક્ષેત્રે વારસો હવે આ બાબત જે છે કે આપણે પ્રાચીન ભારતના મહાન ઋષિઓએ વિજ્ઞાનના ક્ષેત્રે અમૂલ્ય વારસો વિશ્વને આપ્યો છે એમાં ધાતુ વિદ્યા રસાયણ વિદ્યા વૈદિક વિદ્યા શલ્ય ચિકિત્સા ગણિત શાસ્ત્ર ખગોળ શાસ્ત્ર જ્યોતિષ શાસ્ત્ર વાસ્તુશાસ્ત્ર ભૌતિક શાસ્ત્ર જેવા વિજ્ઞાનના અનેક ક્ષેત્રોમાં આપણે ઋષિઓને મહત્તમ ફાળો આપ્યો છે આપણા ઋષિ મુનિઓ છે એને વિજ્ઞાનના વિકાસની અંદર પછી ગણિત હોય વિજ્ઞાની હોય વિજ્ઞાન હોય ખગોળ શાસ્ત્ર હોય જ્યોતિષ શાસ્ત્ર હોય વાસ્તુશાસ્ત્ર હોય ભૌતિક શાસ્ત્ર હોય જે કઈ શાસ્ત્ર છે એને અથાગ એના વિકાસના સંદર્ભમાં એને પોતાનો ફાળો આપ્યો છે એટલે એમ આપણે ટૂંકમાં કહેવું તો કહેવાય કે એક સમયે પશ્ચિમની સંસ્કૃતિ આપણી માટે એવું વિચારતી કે ભારત તો ધર્મની અંદર એચ્યો પચ્યો રહેનારો દેશ અને ઋષિ મુનિઓનો દેશ પરંતુ હવે લોકોને ખ્યાલ આવ્યો કે ભારતના જે ઋષિ મુનિઓ છે એ પોતાના આધ્યાત્મિક તાકાતો દ્વારા વિજ્ઞાન હોય વૈદિક વિદ્યા હોય શલ્ય ચિકિત્સા હોય ખગોળ શાસ્ત્ર હોય જ્યોતિષ શાસ્ત્ર હોય એના ક્ષેત્રે વિજ્ઞાનના ક્ષેત્રે અભૂતપૂર્વ એમને પ્રગતિ સાધેલી છે તો આપણે જે આપણા માટે ગૌરવની વાત ગણાવી શકાય છે ભારતે માત્ર સાહિત્ય કલા ધર્મ શિક્ષણ અને તત્વચિંતન જેવા ક્ષેત્રોમાં ફાળો નથી આપ્યો પરંતુ વિવિધ વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં પણ પોતાનો સિંહ ફાળો આપ્યો છે અર્વાચીન યુગના સંશોધનો દ્વારા જાણવા મળ્યું છે કે ભારત આધ્યાત્મિક વિચારધારાની સાથે સાથે વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુ પણ ધરાવે છે પશ્ચિમી દેશોની મોટાભાગની વૈજ્ઞાનિક અને ટેકનિકલ શોધોમાં એક યા બીજી રીતે પ્રાચીન ભારતના વિજ્ઞાનનું તત્વ સમાયેલું છે મતલબ એ છે કે અર્વાચીન યુગની અંદર સંશોધનો દ્વારા જાણવા મળ્યું કે ભારત આધ્યાત્મિકતાની સાથોસાથ એટલે કે આધ્યાત્મિકતાના વિચારોની સાથોસાથ વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુ દ્વારા ભારત હંમેશા પ્રાચીન સમયથી એ વિકાસ કરતું આવ્યું છે એટલે હવે પશ્ચિમના જે દેશો છે તે મોટાભાગના વૈજ્ઞાનિક અને ટેકનોલોજીની શોધમાં કોઈ ને કોઈ રીતે ભારતના આ ઋષિ મુનિઓએ રચેલા એ ગ્રંથો છે શાસ્ત્રો છે એ જોડાયેલા છે પછી ખગોળીય જ્ઞાન હોય તો પણ ભલે ગણિત હોય તો પણ ભલે વિજ્ઞાન હોય તો પણ ભલે જ્યોતિષ શાસ્ત્ર હોય તો પણ ભલે એમ કોઈ ને કોઈ રીતે આધ્યાત્મિકતાની સાથે વિજ્ઞાન સાથે આપણે અનુબંધ ધરાવીએ છીએ અને એ આજે દુનિયાના દેશો ભારતના શાસ્ત્રોનો અભ્યાસ કરી અને કેટલીક વૈજ્ઞાનિક સંશોધનો પણ કરી રહ્યા છે એટલે આપણે એમ કહેવાય કે પ્રાચીન સમયની અંદર જે વિજ્ઞાન ક્ષેત્રે આપણા ઋષિ મુનિઓએ આપણને જે કંઈ આપ્યું છે એ આજના આધુનિક વિજ્ઞાન માટે ખૂબ એ ઉપયોગી પુરવાર થયું છે બીજું ધાતુ વિદ્યા હવે વિજ્ઞાનની સાથે સાથે ધાતુ વિદ્યાના ક્ષેત્રે ભારતે એક મહત્વની પહેલ કરી છે પ્રાચીન કાળથી ભારતના લોકો ધાતુ વિદ્યાના પોતાનો વ્યવહારિક જીવનમાં ઉપયોગ કરે છે પ્રાચીન ભારતે ધાતુ વિદ્યામાં અદિત્ય સિદ્ધિઓ હાંસલ કરી હતી એના ઉદાહરણ સ્વરૂપે સિંધુકાલીન સંસ્કૃતિમાંથી મળી આવેલી ધાતુની નર્તકીની પ્રતિમા જો કે સિંધુ ખીણની સંસ્કૃતિને અહીંયા યાદ કરવામાં આવી છે
અને સિંધુ ખીણની સંસ્કૃતિ વખતે કેટલીક ધાતુઓમાંથી બનાવેલી મૂર્તિઓ પ્રતિમાઓ નર્તકીની મૂર્તિઓ એ આપણને પ્રાપ્ત થઈ છે. હજારો વર્ષ પહેલા જ્યારે વિજ્ઞાન અને ટેકનોલોજી નહોતું ત્યારે પણ ધાતુઓને પીગાળી અને એમાંથી વિવિધ પ્રકારના આકારો આપી અને મૂર્તિઓ બનાવવાની પરંપરાઓ હશે એવું આપણું અહીંયા વિજ્ઞાન સૂચવે છે. મતલબ એ છે કે એ સમયની અંદર પણ ધાતુ વિદ્યાનો વિકાસ થયો હશે. એટલે આપણે લખ્યું છે કે સિંધુ કાલીન સંસ્કૃતિમાંથી મળી આવેલી ધાતુની નર્તકની પ્રતિમા તક્ષશિલામાંથી પ્રાપ્ત થયેલી કુશાણ રાજ્યના સમયની ભગવાન બુદ્ધની પ્રતિમાઓ ચોલ રાજ્યના સમયમાં તૈયાર થયેલા ધાતુ શિલ્પો ચેન્નાઈના સંગ્રહાલયમાં સચવાયેલું આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું નૃત્યકલાના ઉત્કૃષ્ટ નમૂનારૂપ મહાદેવ નટરાજનું શિલ્પ તથા ધનુર્ધારી રામનું શિલ્પ આ ઉપરાંત કલાત્મક દેવદેવીઓ પશુ પક્ષીઓ તથા સોપારી કાપવાની સુળીઓ વગેરેને ગણાવી શકાય છે. મતલબ એ છે કે પ્રાચીન સમયની અંદર ભારતના વિવિધ ભાગોની અંદર આવી ધાતુની પ્રતિમાઓ ધાતુના શિલ્પો અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું એ ધનુર્ધારી રામનું ઉત્કૃષ્ટ નમૂનારૂપ મહાદેવ નું નાગર નૃત્યકલાનો જે ઉત્કૃષ્ટ નમૂનો ગણવામાં આવે છે તે નટરાજનું શિલ્પ એ ખૂબ એ વિશ્વ ખ્યાતિ ધરાવતા શિલ્પો ગણવામાં આવે છે. આ ઉપરાંત શ્રીરામનું શિલ્પ છે ધનુધારી, કલાત્મક દેવી દેવીઓની મૂર્તિઓ છે, સોપારી કાપવાની સુળીઓ છે, આવું ઘણું બધું આપણને એ વર્ષો પહેલા એટલે કે સિંધુ ખીણની સંસ્કૃતિથી શરૂ કરી અને આધુનિક યુગ સુધીમાં આપણને આવું બધું ઘણું જોવા અને જાણવા અને પુરાવાના રૂપમાં આપણને પ્રાપ્ત થયેલું છે. બીજું આ ધાતુ વિદ્યા અથવા કે ધાતુ શિલ્પ બનાવવાની પરંપરા 10મી અને 11મી સદીથી વિકાસ પામી હતી. આજે મિત્રો જુઓ કે આટલા વર્ષો પછી પણ આપણે ધાતુ વિદ્યાના ક્ષેત્રે વિકાસ કર્યો છે, પણ 10મી અને 11મી સદી દરમિયાન એમ કહેવાય કે ધાતુઓમાંથી ધાતુઓને પીગાળીને એમાંથી વિવિધ પ્રકારના આકારો આપી અને બનાવો એમાંથી વસ્તુઓ બનાવવાની પરંપરાનો વિકાસ એ થયો હોય તેવું માનવામાં આવે છે. એટલે આપણે એમ કહીએ કે પ્રાચીન સમયમાં ધાતુ વિદ્યાના ક્ષેત્રે ખૂબ જ એ મહત્વની પ્રગતિ સાધેલી જોવા મળે છે. ત્યાર પછી રસાયણ વિદ્યા. હવે ટૂંકમાં આપણે એમ કહેવું તો કહેવાય કે રસાયણ શાસ્ત્ર એક પ્રયોગાત્મક વિજ્ઞાન છે, પ્રયોગો દ્વારા નિરૂપાયેલું જ્ઞાન, કે કોઈ પણ પ્રયોગો દ્વારા વસ્તુ બનાવવામાં આવે તો વિજ્ઞાનના ક્ષેત્રે પ્રયોગો કરી અને એમાંથી તૈયાર કરી અને લોકોનો વ્યવહારિક ઉપયોગ કરવા માટેનું જે જ્ઞાન છે એટલે કે રસાયણ શાસ્ત્ર એક પ્રયોગાત્મક વિજ્ઞાન છે. આ વિદ્યા વિવિધ ખનિજો, છોડ, કૃષિ માટેના બીજ, વિવિધ ધાતુઓનું નિર્માણ કે તેમાં પરિવર્તન થતા સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જરૂરી ઔષધિઓના નિર્માણમાં ઉપયોગી છે. રસાયણ શાસ્ત્રોમાં નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય નાગાર્જુન ભારતીય રસાયણ શાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે. એમણે રસ રત્નાકર અને આરોગ્ય મંજરી જેવા પુસ્તકો લખ્યા છે. મતલબ એ છે કે રસાયણ શાસ્ત્રના ક્ષેત્રે ઔષધિઓના નિર્માણનો ઉપયોગ અને ઔષધિઓમાંથી કઈ રીતે વસ્તુઓ બનાવવી અને એનો પ્રયોગાત્મક દ્વારા એનો કઈ રીતે ઉપયોગ કરવો તે અંગેનું અહીંયા ખાસ ચિત્ર આપણને રજૂ કરવામાં આવ્યું છે. તમારી ટેક્સ્ટ બુક ની અંદર આચાર્ય નાગાર્જુન જે છે એની પ્રયોગશાળાનું એક નાનકડું ચિત્ર દેખાડી અને આપણે પ્રાચીન સમયની યાદ અપાવવા માટે એ મહત્વનું ગણાય છે. તો નાલંદા વિદ્યાપીઠના જે બૌદ્ધ આચાર્ય નાગાર્જુનને ભારતીય રસાયણ શાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે. એમણે રસ રત્નાકર અને આરોગ્ય મંજરી જેવા પુસ્તકો લખ્યા છે. આચાર્ય નાગાર્જુને વનસ્પતિ ઔષધિઓની સાથે સાથે રસાયણ ઔષધો વાપરવાની ભલામણ કરી હતી. પારાની ભસ્મ કરીને ઔષધ તરીકે વાપરવાની પ્રયોગ તેમના દ્વારા શરૂ થયો હોય તેમ મનાય છે. નાલંદા વિદ્યાપીઠ રસાયણ વિદ્યાના અભ્યાસ અને સંશોધન માટે પોતાની અલગ રસાયણશાળા અને ભઠ્ઠીઓ હતી. રસાયણ શાસ્ત્રનો ગ્રંથોમાં મુખ્ય રસ, ઉપરસ, 10 પ્રકારના વિષ તેમજ વિવિધ પ્રકારના ક્ષારો અને ધાતુઓની ભસ્મનું વર્ણન જોવા મળે છે. મતલબ એ છે કે પ્રયોગો દ્વારા વિવિધ પ્રકારના ઔષધિઓ તરીકે વાપરવામાં ભલામણી કરેલી છે. પારાની ભસ્મ બનાવવી, ત્યાર પછી ભઠ્ઠીઓની અંદર એને ગાળણ કરવું, અલગ અલગ રીતે એના સંશોધનો કરવા અને મુખ્ય રસ, ઉપરસ અને 10 પ્રકારના વિષ ઝેર પણ એ સમયમાં બનાવવાની એ પરંપરા પ્રાચીન સમયમાં વિકાસ પામેલી છે.
તો આ રીતે આપણે એમ કહી શકીએ કે આચાર્ય નાગાર્જુને વનસ્પતિની ઔષધિઓ શાસ્ત્રે ક્ષેત્રે વિકાસ કરી અને રાસાયણિક શાસ્ત્રની અંદર એટલે કે રસાયણ શાસ્ત્રની અંદર પ્રયોગો દ્વારા આવી વિવિધ વસ્તુઓ બનાવવામાં આવતી હશે તેવું આમ પ્રાચીન આપણને વિજ્ઞાન ગણાવે છે. બીજું, રસાયણ વિદ્યાની ઉત્કૃષ્ટતા તો ધાતુમાંથી બનાવેલી ભગવાન બુદ્ધની મૂર્તિઓમાં દ્રશ્યમાન થાય છે. વિચાર કરો કે રસાયણ શાસ્ત્રની ઉત્કૃષ્ટ ધાતુઓમાંથી બનાવેલી વિવિધ મૂર્તિઓ નો આપણને ચિત્ર આવે જોવા મળે છે. તો એમ કહેવાય કે 7.5 ફૂટની ઊંચી 1 ટન વજન ધરાવતી તામ્ર મૂર્તિ સુલતાનગંજ એટલે કે બિહારમાંથી એ મળી આવી છે અને મળી આવેલી છે તથા 18 ફૂટ ઊંચી ભગવાન બુદ્ધની મૂર્તિ નાલંદામાંથી મળી આવી છે. 7 ટન વજન ધરાવતો અને 24 ફૂટ ઊંચો સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ નિર્માણ કરાયેલ આ વિજય સ્તંભને હજી સુધી વરસાદ ટાઢ કે તડકામાં આટલા વર્ષો સુધી રહ્યા છતાં કાટ લાગ્યો નથી એ ભારતની રસાયણ વિદ્યાનો ઉત્તમ નમૂનો ગણાય છે. મતલબ એ છે કે 18 ફૂટ જેટલી ઊંચી ભગવાન બુદ્ધની પ્રતિમા નાલંદામાંથી મળી આવી છે. 7.5 ટન વજન ધરાવતી 7.5 ફૂટ ઊંચી અને 1 ટન વજન ધરાવતી આ મૂર્તિઓ પ્રાપ્ત થઈ છે. બીજું, 7 ટન વજન ધરાવતો અને 24 ફૂટ ઊંચો સમ્રાટ ચંદ્રગુપ્ત બીજા એટલે કે વિક્રમાદિત્યએ નિર્માણ કરેલો એ લોહસ્તંભ આજે પણ એ વર્ષોની પસાર થઈ ગયા હોવા છતાં તેને ટાઢ તડકો વરસાદ હિમ પવન જે કઈ છે કુદરતી પરિબળો એને વારંવાર એની ઉપર અસર થતી હોવા છતાં એને ઊની હાથ નથી આવી. મતલબ એમાં કોઈ પણ પ્રકારનો કાટ નથી લાગ્યો કે એને કોઈ નુકસાની નથી થઈ. તો મિત્રો, આનાથી આપણને એમ ખ્યાલ આવે કે આધુનિક યુગની અંદર કેટલાક લોખંડના વસ્તુઓ આપણે બનાવીએ છીએ તો 1-2 વર્ષની અંદર એકા સડી જાય છે અને કાટ લાગી જાય છે આવું આપણે જોતા હોઈએ છીએ. પણ વર્ષો પહેલા એટલે કે પ્રાચીન સમયની અંદર આવા લોહ સ્તંભો જે નિર્માણ થતા હતા અને આજે આપણી સામે ઉભા છે તેમ છતાં એમાં કોઈ પણ પ્રકારનો કાટ લાગ્યો નથી કે એને નુકસાન થયું નથી. તો આનાથી આપણને એમ કહેવાય કે આધુનિક યુગ કરતા પ્રાચીન સમયની અંદર આવી રસાયણ વિદ્યાના ક્ષેત્રે સારી એવી પ્રગતિ થયેલી છે એવું આપણે અનુમાન લગાવી શકીએ. બીજું, વૈદિક વિદ્યા અને શલ્ય ચિકિત્સા. હવે વૈદિક વિદ્યા અને શલ્ય ચિકિત્સા જયારે હું ભણાવતો હતો આ પ્રકરણ આની પહેલા ત્યારે મેં તમને કીધેલું કે વૈદિક વિદ્યા જુદી છે અને વેદ જુદા છે. આપણે જયારે વૈદિક શાસ્ત્રનો ચર્ચા કરો કદાચ એવું પૂછે તો વૈદિક શાસ્ત્રનો ચર્ચા કરવામાં આવે તો એની અંદર ઋગ્વેદ અથર્વેદ સામવેદ ને યજુર્વેદ ની ચર્ચા કરવાની થાય. પણ જયારે વૈદિક વિદ્યા વિશે જયારે પૂછવામાં આવે ત્યારે એ આખો ટોપિક આપણો જુદો પડે છે, અલગ છે. એટલે થોડું આપણે ધ્યાન રાખજો કે જેથી કરીને આપણને આવડતું હોવા છતાં આપણે એને ભૂલી ન જઈએ અને વ્યવસ્થિત લખી અને સારા માર્ક પ્રાપ્ત કરી શકીએ. તો પ્રાચીન સમયથી ભારતે વૈદિક વિદ્યા અને શલ્ય ચિકિત્સા ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ભારતીય વૈદિક શાસ્ત્રના મહાન પ્રણેતાઓ મહર્ષિ ચરક અને મહર્ષિ સુશ્રુતે તથા વાઘભટ્ટે પોતાના સંશોધનથી વૈદિક શાસ્ત્રના ઉત્તમ શિખરો સર કર્યા છે. મહર્ષિ ચરક અને સુશ્રુતે વૈદિક શાસ્ત્રના ક્ષેત્રે પોતાના શિખરો સર કર્યા છે એવું આપણા પ્રાચીન શાસ્ત્રોની અંદર મહર્ષિ ચરક કે ચરક સંહિતા નામના ગ્રંથની અંદર 2000 ઉપરાંત એટલે કે 2000 કરતા વધારે વનસ્પતિ ઔષધિઓનું વર્ણન કર્યું છે. તમે સામાન્ય વિચારો કે આપણી આસપાસની અંદર હોય જોવા મળતી વનસ્પતિઓ છે, કોઈ પર્વતાળ પ્રદેશમાં મળતી વનસ્પતિઓ છે, એનું મહર્ષિ ચરકે ચરક સંહિતાની અંદર 2000 કરતા વધારે વનસ્પતિઓનો ઉપયોગ આપણા આરોગ્યની અંદર કેવી રીતે કરવો એની એને ખાસ ચર્ચા કરી છે અને આજે આ ગ્રંથો આપણી પાસે ઉપલબ્ધ છે અને એ ગ્રંથોને આધારે આજે આપણે કહીએ છીએ કે આયુર્વેદિકના ક્ષેત્રે આપણે ઘણી એ પ્રગતિ ધીરે ધીરે હાંસલ કરી રહ્યા છીએ. બીજું, મહર્ષિ સુશ્રુતે સુશ્રુત સંહિતામાં શલ્ય ચિકિત્સા એટલે કે વાટકાપ વિદ્યાશાસ્ત્ર ક્રિયા શરીર ઉપર કરવામાં આવતું વાટકાપ છે. પછી કોઈ બીમાર પડ્યું હોય, કોઈ પશુઓ બીમાર પડ્યા હોય, કોઈ પ્રાણીઓ બીમાર પડ્યા હોય
તો એની ઉપર એને કેવા પ્રકારનો રોગ છે, એ રોગને અનુરૂપ કેવા પ્રકારનું કાર્ય કરવું અથવા માનવ ઉપર વાટકાપ કરી અને એને કેવા પ્રકારના ઓપરેશનો કરી અને એને સાજા કરવા એ અંગેનું પણ જ્ઞાન એ શલ્ય ચિકિત્સાની અંદર વર્ણવવામાં આવ્યું છે. તો એમ કહેવાય કે એવા ધારદાર સાધનોનો ઉલ્લેખ કર્યો હતો કે માથાના વાળને ઉભા ચીરીને બે ભાગ કરી શકાતા હતા. બહુ વિચારવા જેવી બાબત છે મિત્રો કે માથાનો વાળ છે એને ઉભા બે એક વાળનો ટુકડો લઈને ઉભા બે ચીરા કરી અને એવા તીક્ષ્ણ હથિયારો નો પ્રાચીન સમયમાં ઉપયોગ થતો અને આજે આધુનિક યુગની અંદર આપણે માઇક્રોસોફ્ટ કે એવા મોટા ઓપરેશન થિયેટરોની અંદર જઈ અને ઝીણી વસ્તુ મોટી દેખાય એના ઉપરથી સર્જરી કરવામાં આવે છે તો એ સમયે તો આવા સાધનો હશે કે નહીં. તેમ છતાં આપણે એમ કહી શકીએ કે વાળ જેવા પતલા દોરા જેવા તાંકણા ઉપર એવા તીક્ષ્ણ હથિયારો દ્વારા ઉભા બે ચીરા કરવાની ક્રિયાઓ પણ કરવા માટે એવા તીક્ષ્ણ હથિયારનો ઉપયોગ કરતા હતા. બીજું વાઘભટ્ટનો વાઘભટ્ટ સંહિતા પણ મહત્વનો ગ્રંથ છે. ચરક સંહિતા, સુશ્રુત સંહિતા અને વાઘભટ્ટ સંહિતા પ્રત્યેક વૈદ્ય માટે આ ત્રણ ગ્રંથોનો અભ્યાસ ઉપયોગી છે. મતલબ એ છે કે ચરક સંહિતા હોય, સુશ્રુત સંહિતા હોય કે વાઘભટ્ટ સંહિતા, આ ત્રણ એવા ગ્રંથો છે કે આપણા શલ્ય ચિકિત્સા અને વૈદિક વિદ્યાના ક્ષેત્રે ખૂબ આધારભૂત એ ગ્રંથો તરીકે આપણને પ્રાપ્ત થયા છે. ઘણા લોકોના ઘરે પણ આ ગ્રંથો હોય છે, ચરક સંહિતા અને સુશ્રુત સંહિતાના ગ્રંથો અને વનસ્પતિમાંથી કઈ રીતનું બનાવી સંસ્કૃતની અંદર લખાયેલા છે એની તો સાચી માહિતી આપણને મળી જાય. પછી કેટલાક એવા શબ્દો હોય છે કે આપણે એને ઉકેલી શકતા નથી, મતલબ એને સાચા અર્થમાં કઈ વનસ્પતિ જે હું છે એના વિશે જે પૂરું જ્ઞાન આપણે પ્રાપ્ત કરી શક્યા નથી. અને જો એમાં આટલી પ્રગતિ કરીશ ને એમાં તમામે તમામ બાબતો આપણે જાણ થઈ જઈએ તો આજે આધુનિક વિજ્ઞાનની અંદર જે ડોક્ટરો છે એની કરતા પણ આજે એમ કહેવાય કે પ્રાચીન સમયની અંદર જે આ ચરક સંહિતા અને સુશ્રુત સંહિતા જેવા ગ્રંથોની અંદર વર્ણવેલી જે બાબતો છે એનો જો અભ્યાસ વ્યવસ્થિત કોઈ કરે અને એને જાણવા મળે તો આજે આયુર્વેદિકના ક્ષેત્રે આપણે ખૂબ પ્રગતિ હાંસલ કરી શકીએ. પ્રાચીન ભારતના હિન્દુઓના ઔષધ શાસ્ત્રમાં ખનિજ, વનસ્પતિ અને પ્રાણીઓની ઔષધિઓનો વિશાળ સંગ્રહ સમાયેલો છે. તમે જુઓ કે પ્રાચીન ભારતના હિન્દુઓના ઔષધ શાસ્ત્રમાં ખનિજ, વનસ્પતિ અને પ્રાણીઓની ઔષધિઓનો વિશાળ સંગ્રહ કરવામાં આવ્યો છે. કે કેવા પ્રકારના ખનિજો, કેવા પ્રકારની વનસ્પતિ અને કેવા પ્રકારની પ્રાણીઓની ઔષધિઓનો ઉપયોગ કરવો તે અંગેનો આ હિન્દુઓના ઔષધ શાસ્ત્રમાં સમાવેશ કરવામાં આવ્યો છે. દવા બનાવવાની ઝીણવટભરી વિધિઓની સાથે દવાનું વર્ગીકરણ તથા દવાનો ઉપયોગ માટેના સૂચનો આપવામાં આવ્યા છે. દવાને કઈ રીતે બનાવવી, કઈ દવાનો ક્યાં ઉપયોગ કરવો અને દવાનો ઉપયોગ કર્યા પછી એને કઈ રીતે એનું વિભાજન કરવું, એનું વર્ગીકરણ કરવું અને વર્ગીકરણની સાથે એનો ઉપયોગ દવાનો ક્યારે કરવો અને કેવી પરિસ્થિતિમાં કરવો તે અંગેના પણ આ સૂચન કરવામાં આવેલા જોવા મળે છે. બીજું, વાટકાપ કરવા માટે પ્યાલા આકારનો પાટો બાંધી લોહીનું પરિભ્રમણ અટકાવતા. મિત્રો, તે સમયે કોઈ એવી આધુનિક સર્જરી નહીં હોય કે કોઈ દવાઓ કે કેમિકલો નહીં હોય, કોઈ વાટકાપ શરીર ઉપર કરવાનું થાય તો જે અમુક ભાગો હોય ત્યાં પ્યાલા આકારનો પાટો બંધાવી અને લોહીનું પરિભ્રમણ અટકાવી પછી એ લોકો સર્જરી કરતા હોય છે. કે માનો કે આ થાયથી તૂટી ગયો અને આગળના ભાગથી લોહી બંધ કરીને અહીંયા વાટકાપની પ્રક્રિયા કરવી હોય તો સહેલાઈથી લોકો કરી શકતા હોય છે. મતલબ એ છે કે આવું આધુનિક જ્ઞાન હતું. બીજું, ઘણા પ્રકારના ઓપરેશનો કરતા કે અટકાતા હતા. અમુક આધુનિક યુગની અંદર જે ઓપરેશનો થઈ રહ્યા છે એ તો માનો કે વિજ્ઞાન અને ટેકનોલોજીના પ્રેક્ટિકલ જ્ઞાન દ્વારા આપણે આ બધું જોઈ શકીએ છીએ વિજ્ઞાનના વિકાસ સાથે. પણ તે સમયમાં જયારે વિજ્ઞાનનો વિકાસ નહોતો થયો ત્યારે પણ પેઢું હોય, મૂત્રાશય હોય, સારણગાંઠ હોય, મોતી હોય, પથરી હોય, અરસ હોય, ભાંગેલા હાડકાને બેસાડવા હોય, શરીરમાં ઘૂસી ગયેલા પદાર્થને બહાર કાઢવાની તમામ બાબતોમાં ભારતીયોની નિપુણતા હતી. તમે વિચાર કરો કે ભાંગી ગયેલા હાડકા હોય, મોતી હોય, પથરી હોય, સારણગાંઠ હોય, આવી તમામે તમામ બાબતોની અંદર ઓપરેશન કરી અને એનો ઉકેલ લાવવા માટે તે લોકો ભરપૂર જ્ઞાન ધરાવતા હતા. બીજું, તૂટેલા કાન કે નાકની સારવાર અને પ્લાસ્ટિક સર્જરી પણ જાણતા હતા. ઘણીવાર નાક તૂટી જાય, કાન તૂટી જાય,
તો એની ઉપર પ્લાસ્ટિક આજે કેમ સર્જરી કરીને બેસાડવામાં આવે છે, પ્લાસ્ટિક સર્જરી કરીને, તો એ સમયની અંદર પણ આવી પ્લાસ્ટિક સર્જરીનું જ્ઞાન તે લોકો પાસે હશે તેવું માનવામાં આવે છે. બીજું, શરીરના વાટકાપ કે મીણના પુતળા દ્વારા પ્રત્યક્ષ જ્ઞાન પણ વિદ્યાર્થીઓને આપતા. આધુનિક યુગની અંદર કોઈ વિદ્યાર્થીને શરીરની અંદર શરીરની રચના વિશે અભ્યાસ કરાવો હોય તો મરી ગયેલા મૃતદેહો ઉપર વાટકાપ કરી અને શિક્ષણ આપવામાં આવે છે. તો તે સમયની અંદર મીણના પુતળા બનાવી અને એની ઉપર કઈ રીતે શસ્ત્રક્રિયા કરવી, કઈ રીતે વાટકાપ કરવું તે અંગેનું જ્ઞાન પૂરું પાડવામાં આવતું અને તે દ્વારા એ લોકોને પ્રેક્ટિકલ જ્ઞાન પ્રાપ્ત થતું અને મીણના પુતળાની અંદર સર્જરીને વિશેષ તકો વિદ્યાર્થીઓને આપતા અને વિદ્યાર્થીઓની ઉપર પ્રેક્ટિકલ કરતા અને પ્રેક્ટિકલ કર્યા પછી માનવ ઉપર એ કોઈ પણ પ્રકારના ઓપરેશન કરતા અચકાતા નહીં. બીજો, પ્રસૂતિ વખતના જોખમી ઓપરેશનો કરતા તેઓ સ્ત્રી તથા બાળરોગના નિષ્ણાત પણ હતા. રોગોના કારણો અને ચિહ્નોનું વર્ગીકરણ કરી તેનું નિશાન રોગોનું વર્ગીકરણ કરવામાં આવતું એના ચિહ્નો ઉપરથી અને એનું નિદાન કરી રોગ મટ્યા પછી પાળવાની પરેજી પણ આપતા હતા. કોઈ પણ પ્રકારના રોગ હોય એનો રોગ થવાના કારણો શું છે, પછી એના ચિહ્નો શું છે, એને કેવા પ્રકારની દવા આપવી અને દવા આપ્યા પછી એને પરેજી શું પાડવી. પરેજીનો મતલબ, આપણે ઘણીવાર ડોક્ટર પાસે જતા હોય અને તાવ કે શરદી ઉધરસ કે સામાન્ય કોઈ તકલીફ હોય તો ડોક્ટર એમ કે આવું ન ખાતા, આ દવા લેવું ત્યારે આવું ન પીતા, આવું સૂચન કરવામાં આવે, તો એ સમયની અંદર પણ એ લોકો પાસે જ્ઞાન હતું કે પરેજી કેવા પ્રકારની આ દવા લેવાથી તમારે પાળવાની થશે તે અંગેનું એ માહિતી પણ આપતા હતા. આમ આપણે એમ ટૂંકમાં કહી શકીએ કે પ્રાચીન ભારતની અંદર જે આધુનિક યુગની અંદર જે વિકાસ થયો છે એના કરતા વિશેષ વિકાસ એ આપણા આજના સમયમાં થયેલો જોવા મળે છે. પ્રાચીન ભારતમાં પ્રાણી રોગોના શાસ્ત્રનો પણ વિકાસ થયો હતો. જેમ માનવની અંદર રોગો થતા અને એને મટાડવા માટેની એ લોકો પાસે જ્ઞાન હતું, તેમ પ્રાચીન સમયની અંદર કેટલાક પ્રાણીઓને કેટલાક પ્રકારના રોગો થતા હતા અને પ્રાણીઓને કેમ રોગ મટાડવો, એને કેવા પ્રકારની દવાઓ આપી તે અંગે માટે હસ્તિશાસ્ત્ર અને અશ્વશાસ્ત્રનો પણ વિકાસ થયો હતો. એટલે આપણે ટેક્સ્ટબુકમાં એ માહિતી લખેલી છે કે અશ્વ તથા હસ્તિ ના રોગો પર ગ્રંથો લખાયા હતા. એમાં હસ્તિ, આયુર્વેદ તથા સાર્વત્રીનું અશ્વશાસ્ત્ર ખૂબ જ પ્રખ્યાત છે. વૈદિક શાસ્ત્રના વિદ્વાન વાઘભટ્ટે નિદાન ક્ષેત્રે અષ્ટાંગ હૃદય જેવા ગ્રંથો લખી મહત્વનો ફાળો આપ્યો હતો. મતલબ એ છે કે વૈદિક શાસ્ત્રના વિદ્વાન વાઘભટ્ટે નિદાન ક્ષેત્રે અષ્ટાંગ હૃદય જેવા ગ્રંથો લખી મહત્વનો ફાળો આપી અને વિકાસ કરેલો જોવા મળે છે. તો આમ આપણે ટૂંકમાં એમ કહેવું તો કહેવાય કે વિજ્ઞાન અને ટેકનોલોજીનો વ્યવહારિક રીતે ઉપયોગ ધીરે ધીરે વધવા લાગ્યો છે, પણ પ્રાચીન સમયની અંદર પણ આવો વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે વિકાસ થયો છે. બીજું, વિવિધ પ્રકારની શૈલ્ય ચિકિત્સા અને વૈદિક વિદ્યાના ક્ષેત્રે પણ ભારતે ખૂબ પ્રગતિ કરી છે. માનવની અંદર રહેલા રોગો મટાડવા માટે પણ ચરક સંહિતા અને સુશ્રુત સંહિતા જેવા ગ્રંથો ઉપર અભ્યાસ કરી અને એનો ઉપયોગ કરતા હોય છે. માનવીના વિવિધ પ્રકારના ઓપરેશનો કરવા માટે અગાઉ પ્રેક્ટિકલ જ્ઞાન એ મીણના પુતળાઓ બનાવી અને કરવામાં આવતું હોય છે. માનવને જેમ વિવિધ પ્રકારના રોગો થાય છે તેમ પ્રાણીઓને પણ રોગો થતા હોય છે અને એ રોગો મટાડવા માટે થઈ અને એમ કહેવાય કે અશ્વશાસ્ત્ર, સાર્વત્રીનું અશ્વશાસ્ત્ર અને અસ્થિ, આયુર્વેદ આવા વિવિધ પ્રકારના ગ્રંથોની અંદર ચર્ચા વિચારણાઓ કરી અને એની ઉપચાર માટેની પ્રયુક્તિઓ જણાવતા હશે. તો મિત્રો, પ્રાચીન ભારતનું વિજ્ઞાન ટેકનોલોજીના ક્ષેત્રે જે વિકાસ એમાં ધાતુવિદ્યા, રસાયણવિદ્યા, વૈદિક અને શલ્ય ચિકિત્સા વિશે ખૂબ પ્રગતિ થયેલી જોવા મળે છે તે આપણે ભૂલવું ના જોઈએ. અને આ રીતે મિત્રો પુનરાવર્તનની અંદર અડધો પાઠ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. આભાર. જય સ્વામિનારાયણ.